અને હવે જોઈએ ગુજરાત સુપરફાસ્ટ. તો પાટીદાર આંદોલન અને હાર્દિક પટેલના ઉપવાસનો મામલો હવે યુનોમાં પહોંચ્યો છે. પાટણના કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે આ મામલે યુનો અને માનવ અધિકાર પંચને રજૂઆત કરી છે. તો આ તરફ ખોડલધામ ટ્રસ્ટના પ્રતિનિધિઓ હાર્દિક પટેલને મળ્યા હતા. ખોડલધામ ટ્રસ્ટી દિનેશ કુંભાણીએ કહ્યું કે સરકાર સાથે મધ્યસ્થીની ભૂમિકા નિભાવવાની આવશે તો અમે તૈયાર છીએ. હાર્દિકની કાયદાકીય રીતે મળવાપાત્ર માંગ સાથે ખોડલધામ ટ્રસ્ટ સહમત હોવાનું તેઓએ જણાવ્યું. સરકાર અપ્રોચ કરશે તો અમે સરકાર સાથે હાર્દિકના આંદોલન મામલે વાતચીત કરવાની પણ તેઓએ તૈયારી દર્શાવી હતી. લાલજી પટેલે હાર્દિક સાથે મુલાકાત કરી લાલજી પટેલે સરકાર પર પ્રહારો કરતા કહ્યું કે પાટીદાર સમાજની અવગણના કરશો તો 2019માં તેનું પરિણામ ભોગવવું પડશે. સાથે જ તેમણે કહ્યું કે આંદોલન કરવા પોતાનું શરીર મજબૂત રાખવું જરૂરી છે. સરકાર સાથે લડવા યુવાનોને પણ મજબૂત રહેવું જોઈએ. નર્મદાના વિસ્થાપિતો માટે અવાજ ઉઠાવનાર મેધા પાટકર હાર્દિકને પાણી પીવડાવવા તેના ઉપવાસ સ્થળે તો પહોંચ્યા, પરંતુ હાર્દિકના સમર્થકોએ તેમને બહાર જ અટકાવી દીધા. હાર્દિકે મેધા પાટકરને મળવાનો સ્પષ્ટ ઇન્કાર કરી દીધો. મેધાની ગુજરાત વિરોધી છાપને કારણે પાસના કાર્યકરોએ તેમનો વિરોધ કર્યો. તો અમરનાથ ઉપવાસ પર ઉતરેલા પાસ નેતા હાર્દિક પટેલની મુલાકાતે કોંગ્રેસના નેતા મધુસૂદન મિસ્ત્રી પહોંચ્યા હતા. મુલાકાત બાદ તેમણે સરકાર પર પ્રહાર કર્યા અને મામલાનો ઝડપથી નિકાલ લાવવા માંગ કરી. ઉપવાસના આઠમા દિવસે હાર્દિકની તબિયત વધુ લથડી હતી ત્યારે હાર્દિકના ઉપવાસ સ્થળે મુલાકાતોનો દોર યથાવત છે. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ પણ હાર્દિકની મુલાકાત લઈ તેની તબિયતની જાણકારી મેળવી. પાટીદાર સમાજના અગ્રણીઓ હાર્દિકને મળવા પહોંચ્યા. પાટીદાર અગ્રણી જયરામ પટેલ સહિતના લોકોએ હાર્દિકના ખબર અંતર પૂછ્યા. જળત્યાગના ત્રીજા દિવસે અંતે હાર્દિકે અનેક સમજાવટ બાદ પાણી પીધું હતું. ગઢડાના સ્વામિનારાયણ મંદિરના મહંત એસપી સ્વામીના હસ્તે હાર્દિકે પાણી પીધું. આઠ દિવસથી ઉપવાસ પર ઉતરેલા હાર્દિકે ઉપવાસના છઠ્ઠા દિવસે જળનો પણ ત્યાગ કર્યો હતો. અરવલ્લી જિલ્લાના છાપરિયા ગામમાં 50થી વધુ પાટીદારો દ્વારા હાર્દિક પટેલના સમર્થનમાં મુંડન કરાવાયું. તો સાથે જ 200 જેટલી મહિલાઓ ઉપવાસ પર ઉતરી છે અને રામધૂન બોલાવી ઉપવાસ આંદોલનમાં સમર્થન કર્યું હતું. સાથે જ ઉપવાસ પર બેઠેલા લોકોએ સરકારના વિરોધ રોષ ઠાલવ્યો હતો. હાર્દિકના ઉપવાસના સમર્થનમાં વિસનગર ખાતે રામધૂનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો. આ કાર્યક્રમમાં 250થી વધુ પાટીદારોએ ભાગ લઈ રામધૂન કરી હતી. ઉલ્લેખનીય છે કે વિસનગર એ અનામત આંદોલનનું એપી સેન્ટર માનવામાં આવે છે. હાર્દિક પટેલના સમર્થનમાં બોટાદમાં પણ પાટીદારોએ ઉપવાસ શરૂ કર્યા છે. ઉપવાસમાં મહિલાઓ પણ જોડાય છે. રામધૂનને બદલે હવે પાટીદારો સરદાર ધૂન બોલાવશે. પાટીદારોનું કહેવું છે કે ભાજપ રામના નામે છેલ્લા 25 વર્ષથી લોકોને મૂર્ખ બનાવી રહી છે, જેને લઈ હવે સરદાર ધૂન બોલાવવામાં આવશે. હાર્દિક પટેલ છેલ્લા 8 દિવસથી ઉપવાસ પર છે ત્યારે એસપી સ્વામીને જ હાર્દિકને મળવા દેતા પાટીદારોએ વિરોધ નોંધાવ્યો છે. તેમના માથેથી છત છીનવાઈ ગઈ. ઘર પર બુલડોઝર ફરી ગયું અને હવે તેઓ તંબુમાં આશરો લેવા મજબૂર બન્યા છે. વાત છે અમદાવાદના ઓઢવ સરકારી આવાસમાં રહેતા સ્થાનિકોની. આફતરૂપી ઇમારતને તો સરકારે તોડી પાડી, પણ લોકો માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવાનું વિસરી ગઈ. વૈકલ્પિક વ્યવસ્થાના અભાવે લગભગ 1300 પરિવારો તંબુમાં રહેવા મજબૂર બન્યા છે. સ્થાનિકોનું માનીએ તો તેઓ ઘર શોધવા જાય છે, પણ ત્રણ ભાડા એક સાથે આપી શકે તેવી તેમની પરિસ્થિતિ નથી અને સરકાર મચક નથી આપતી. ત્યારે કોંગ્રેસના 4 ધારાસભ્યો સહિત સ્થાનિક આગેવાનોએ કમિશનર સાથે મુલાકાત કરી વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવા રજૂઆત કરી હતી. સરકારી બાબુઓને બખ્ખા થઈ ગયા. જન્માષ્ટમી અને આગામી તહેવારોને લઈ સરકારે મોટી ભેટ આપી છે. સરકારે કર્મચારીઓ અને પેન્શનર્સના મોંઘવારી ભથ્થામાં 2% વધારો કર્યો છે. સરકારની ભેટ 8 લાખથી વધુ કર્મચારીઓને મળશે. આ જાહેરાતથી રાજ્ય સરકારને વાર્ષિક ₹680 કરોડનો બોજો પડશે. રાજકોટના બારદાન કૌભાંડ મામલામાં ઝડપાયેલા ગુજકોટના ચેરમેન મનોજ બ્રહ્મભટ્ટના 10 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે. પોલીસે આરોપી મનોજ બ્રહ્મભટ્ટની ધરપકડ કરી તેને કોર્ટ સમક્ષ રજૂ કર્યો હતો અને તેના રિમાન્ડની માંગ કરી હતી. અમદાવાદના વસ્ત્રાપુરમાં આવેલી પ્રકાશ સ્કૂલ પાસેથી પોલીસે 6 જુગારીઓને ઝડપી પાડ્યા. પ્રકાશ સ્કૂલ નજીક આવેલા અમૃતાસ બંગલાના 19 નંબરના મકાનમાં જુગાર રમાઈ રહ્યો હોવાની બાતમી પોલીસને મળી હતી, જેના પગલે પોલીસે રેડ પાડતા 6 જુગારીઓ 4 લાખની રોકડ સાથે ઝડપાયા હતા. આ ઘટનામાં પોલીસે 50 લાખ રૂપિયાનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે. અમદાવાદ મહાપાલિકાની આમંત્રણ પત્રિકાને લઈને ફરી વિવાદ સર્જાયો છે. ફરીવાર વિપક્ષના નેતા દિનેશ શર્માને આમંત્રણ પત્રિકામાં સ્થાન નથી અપાયું. 4 સપ્ટેમ્બરે યોજાનારા કાર્યક્રમની આમંત્રણ પત્રિકામાં છબરડો થયો છે. નવા પશ્ચિમ ઝોનના વિભાજન કાર્યક્રમમાં માત્ર ભાજપના જ હોદ્દેદારોના નામ છપાયા છે.
बनासकांठाना सनेसड़ा गाम पासे केनाल में गाबड़ू पड़ता केनाल पानी आसपासना खेतरों में फरी वळ्या जेना कारणे खेतर में रहेला उभा पाक ने व्यापक प्रमाण में नुकसान थयुं। केनाल में गाबड़ू पड़वानी आ कोई पहली घटना नहीं, आ पहला पण चार वक्त आ स्थळे गाबड़ू पड़ता हजारों गैलन पानी वेड़फाट थयो छे, साथे खेडूतों ने पण नुकसानी वेठवानो वारो आव्यो छे। अमदावाद म्युनिसिपल कोर्पोरेशन द्वारा पहली सप्टेम्बर थी एक महीना माटे जनमित्र कार्ड फ्री आपवानी जाहेरात कराई हती, परंतु कहेवत छे कि प्रथम ग्रासे मक्षिका जेवो घाट जनमित्र कार्ड माटे सर्जायो छे। मोटा उपाड़े बीआरटीएस सहित एएमसी नी तमाम सेवाओं कैशलेस करवानी जाहेरात एएमसी सत्ताधीशो ने वहीवटी विभागे करी हती, परंतु प्रजामांथी सारो प्रतिसाद न मळता आखरे निर्णय पर पीछेहट थवानी फरज पड़ी। आखरे आजथी तमाम सेंटर्स पर जनमित्र कार्ड फीमा हटावामां आवी, परंतु सर्वर डाउन होवानी फरियादो सामे आवी हती। तेमज प्रवासीओनो आक्षेप छे कि जनमित्र कार्ड होवा छतां अनेक वक्त कैश टिकट बीआरटीएस में लेवी पड़े, कारण कि अनेक वक्त बीआरटीएस स्टेशन में रहेली ऑनलाइन सेवा ठप थई जाय छे। न्यूज 18 गुजराती ना अहेवाल बाद एमसी तंत्र सफाळू जाग्युं हतुं अने जनमित्र कार्ड फ्री करवानी जाहेरात करी हती, परंतु हजु पण अमदावादीओ जनमित्र कार्डनो स्वीकार करवामां मिश्र प्रतिसाद सांपड्यो छे। विपक्ष कांग्रेसे जनमित्र कार्ड मुद्दे सत्ताधीशो पर आरोप लगाव्यो छे कि कोना लाभ अर्थे आ योजना शुरू कराई छे, तेमज भाजप आप खुद शाहीथी नियमो लोको पर थोपी रही छे। दौड़ महीना में अमदावाद आरटीओ ने अथद आवक थी है। ट्राफिक पुलिस दौड़ महीना की ड्राइव लाभ आरटीओ ने मिलो है। आरटीओ ने 15,876 वाहनों ने डिटेन कर 8.82 करोड़ दंड वसूलो। अमदावाद की जनता ने ट्राफिक पाठ भणावा पुलिस ट्राफिक ड्राइव कर नो पार्किंग जोन में पार्क करेला वाहनों ने पुलिस डिटेन कर आरटीओ ने सौंपया था। दौड़ महीना की ड्राइव में टू व्हीलर फोर व्हीलर और कमर्शियल वाहनों ने अलग अलग प्रकार दंड फटकार। जो तुम लाइसेंस कढ़ावा विचारता हो तो हमें चिंता नहीं करता, तुम्हारे लांबी लाइन में उभू नहीं रहू पड़े। आरटीओ में थता बेफाम भ्रष्टाचार ने रोकवा तंत्रए कैशलेस सुविधा उभी करी छे। आ सुविधा अंतर्गत लोकोए पेमेंट माटे लांबी लाइनों में उभू नहीं रहू पड़े, सरळताथी पोतानुं पेमेंट भरी फटाफट लाइसेंस मेळवी शकाशे। आ पहला लाइसेंस कढ़ावा माटे आखो दिवस लागतो हतो, जुदी जुदी बारीओ में दस्तावेजी प्रक्रिया एजेंट मार्फते करवी पड़ती, जेमां एजेंट पण पोतानी कटकी करता। ऑनलाइन पेमेंट सिस्टम ने ग्राहकों पण आवकारी रह्या छे। अमदावाद में ट्राफिक ड्राइव अंतर्गत शनिवार ट्राफिक पुलिस कार्यवाही यथावत राखी। बी डिविजन ट्राफिक पुलिस यूनिवर्सिटी विस्तार में लाइसेंस वगर वाहन चलावता लोगों सामे कार्यवाही करी अने 100 जेटला लोगों वाहनों डिटेन कर्या हता। नोंधनीय है कि रोज ट्राफिक पुलिस द्वारा अलग अलग जगह अलग अलग विषय साथ कार्यवाही करवामां आवी रही छे। पार्किंग मामले सूरत महापालिकाए एसटी जैन स्कूल सामे लालांक करी छे। स्कूल एक गेट ने सील मारी एक अठवाडिया माटे नोटिस अपाई। स्कूल की बस ऑटो और वेन जाहिर रस्ता पर ट्राफिक की समस्या सर्जती होवाथी महापालिका ने कमिश्नरे स्कूल ना गेट ने सील मारवानो आदेश आप्यो हतो, जेना पगले एक गेट ने सील मरायो हतो। जो अठवाडिया में समस्या उकेल न आवे तो स्कूल ना तमाम गेट ने सील कराशे। गुजरात पाठ्यपुस्तक मंडल कर्मचारी पोतानी पड़तर मांगणीओं ने लेने मैदान में उतर्या छे। 30 थी वधु कर्मचारी मौन रैली काढ़ी मंडल प्रमुख ने रजूआत करी हती। कर्मचारी स्टाफ की संख्या वधारवा बढ़ती सहित मुद्दाओं की मांग करी छे। कर्मचारियों मते मंडल में 165 कर्मचारियों की जगह है, तेनी सामे मात्र 52 कर्मचारी काम करे छे, जेथी कामनुं भारण पण वधु छे। तो कर्मचारियों की बढ़ती में भेदभाव थतो होवानो आक्षेप थयो छे। मौन रैली काढ़ी कर्मचारी पोतानी मांगणीओं की रजूआत करी, साथ चीमकी पण आपी कि जो मांग नहीं संतोषाय तो उग्र आंदोलन थशे। आ कर्मचारी धोरण 1-12 पुस्तकों छापकाम और वितरण कार्य में जोड़ाया छे। सूरत अक्षय डायमंड कंपनी रत्न कलाकारों हड़ताल पर उतरिया है। तहेवार समय मजूरी भाव घटाड़ता कर्मचारी में रोष फैलायो है, जिन्हें 140 जेटला रत्न कलाकारों हड़ताल पर उतरी गया है। डीसानी अमरपुरा बुराल गाम की प्राथमिक शाला में दारू पीने दंगल मचावनारा शिक्षक ने सस्पेन्ड करायो। तस्वीरों में देखाता महाशय मदिरा नशा में एवं तो चूर थी गया कि कहीं ज भान न रहू और नशा में फरता रहा, जेना श्री गुजरात भविष्य की जवाबदारी है। एज गुरु दारू की हालत में दंगल मचावता जोवा मळ्या हता। भावनगर घोघा में 12 गामना खेडूतों की संघर्ष समिति कार्यक्रमों फियास्को थयो। वड़वा माइनिंग आंदोलन खेडूत संघर्ष समिति द्वारा हार्दिक पटेल समर्थन में धरना और उपवास कार्यक्रम राख्यो हतो, परंतु खेडूतों ने मामलतदार कचेरी द्वारा खेडूतों ने आंदोलन की परवानगी आपवामां ना आवी और तंत्र द्वारा मामलतदार कचेरी खाते अगमचेती भागरूपे बंदोबस्त गोठवी देवायो, त्यारे खेडूतोए गाम की बहार सूत्रोच्चार कर विरोध नोंधाव्यो हतो। देवभूमि द्वारका विकास कामों में लाखों भ्रष्टाचार थे सामने आता डीडीओए तपास आदेश आप्या छे। मळती माहिती प्रमाणे कालावाड़ ग्राम पंचायत सभ्यों और गाम जागृत नागरिकों माहिती अधिनियम अंतर्गत विकास कामों की माहिती मांगी थी, जेमां कोजवे जाहिर शौचालय नरेगा योजना रोड रस्ता संरक्षण दीवाल और बोगस कार्ड बनावी मजूरों खाता में पैसा उपाड़वा सहित भ्रष्टाचार आचरो होवानी विगत सामे आवी हती।
सूरत में एक तरफ हीराना वेपारी मंदी नो मार सहन कर रहा है, त्यां वेपारी ने बीजो खोट नो सौदो सहन करवानो वारो आव्यो। सूरत में हीरा उद्योग में विश्वास ने आधार वेपारी सौदा करता होय छे ने विश्वास राखी दलाल ने हीरा वेचवा माटे आपता होय छे। त्यारे सूरत ना हितेश मोरी पासे थी तुषार नाम नो एक दलाल 50 लाख ना हीरा वेचवा माटे लई गयो हतो। आवी ज रीते तेणे अंत्य 10 वेपारी ने पण बाटली में उतार्या हता। પોતાનું મોઢું ઘૂંઘટમાં છુપાવી રહેલી આ મહિલાની કરતૂતે સંબંધોને શરમસાર કરી નાખ્યા। અંધશ્રદ્ધાને બદલાની ભાવનામાં એક પરિવારને વેરવિખેર કર્યો હતો, એક માસૂમનો ભોગ પણ લીધો। ઘટના કંઈક એવી છે કે લાંભાના નટવરનગરમાં રહેતી આરોપી ભાવનાએ તેની સગી જેઠાણીના એકના એક પુત્રને પાણીના ટાંકીમાં નાખી મોતને હવાલે કરી નાખ્યો। વડોદરા ભાજપના કોર્પોરેટર ચંદ્રકાંત ઠક્કર પર વેપારીને માર મારવાનો આરોપ લાગ્યો છે। આ બંને પક્ષે સામસામે ફરિયાદ પણ નોંધાવી છે। વેપારી દિનેશ રાણાનું માનીએ તો કોર્પોરેટર ચંદ્રકાંત અને તેના મળતિયાએ દુકાન પર આવી જાનથી મારી નાખવાની અને દુકાન ખાલી કરવાની ધમકી આપી હતી। કોર્પોરેટરની ધમકીથી ડરી ગયેલા વેપારીએ પોલીસમાં ફરિયાદ કરી છે। એટીએમ તોડી રાતોરાત માલામાલ બની જવાના સપના સેવતા ત્રણ યુવાનોને પોલીસે ઝડપી પાડ્યા। સુરતના પૂણા વિસ્તારમાંથી આ ત્રણેય યુવાનોને પોલીસે સફેદ કલરની હોન્ડા અમેઝ સાથે ઝડપ્યા। પોલીસે કારમાં તપાસ કરતા એડીએમ તોડવા આવેલા કટર સહિતના સાધનો મળી આવ્યા હતા। પોલીસે ત્રણેયની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। જામનગરમાં ચાલતા નશીલા પદાર્થના કાળા કારોબારનો એનસીબી એલસીબીની ટીમે પર્દાફાશ કર્યો, જેમાં 50 લાખનો ચરસ જપ્ત કરવામાં આવ્યો। સાથે જ મહારાષ્ટ્રના રહેવાસી અરુણ માંજર અને માવદ નામના શખ્સની ધરપકડ કરી। હાલ આ જથ્થો ક્યાંથી આવ્યો, કોને પહોંચાડવાનો હતો તે મુદ્દે એલસીબી તપાસ કરી રહી છે। જામનગર શહેરમાં પોલીસ કોન્સ્ટેબલ સંચાલિત જુગારધામ પોલીસે ઝડપી પાડ્યું। જામનગરમાં સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા શિવ પ્લાઝા એપાર્ટમેન્ટમાં દરોડા પાડ્યા, જેમાં પોલીસ કોન્સ્ટેબલ ચલાવતા આ જુગારધામમાં 6 લોકોની ધરપકડ કરવામાં આવી। જામનગરમાં દિવસે ને દિવસે ગુનાખોરી વધી રહી છે, ત્યારે પોલીસને કેટલાક લોકો ગેરકાયદે હથિયારો રાખતા હોવાની બાતમી મળી હતી, જેના આધારે જિલ્લા એલસીબી અને એસઓજીની ટીમે માથાભારે શખ્સોને ત્યાં દરોડા પાડ્યા હતા, જેમાં એલસીબી અને એસઓજીની ટીમે 15 દિવસમાં 15 હથિયારો સાથે 13 આરોપીઓની ધરપકડ કરી, 1 પિસ્તોલ, 1 તમંચા અને 22 કારતૂસ સાથે 4,62,200નો મુદ્દામાલ જપ્ત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે। સુરતના વરાછા વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક સીસીટીવીમાં કેદ થયો। ખાણીપીણીની દુકાન ચલાવતા એક દુકાનદાર પર 10 થી 15 અસામાજિક તત્વોએ હુમલો કર્યો, જેમાં દુકાનદારને ગંભીર ઇજાઓ પહોંચી, જેને હાલ હોસ્પિટલમાં ભરતી કરવામાં આવી છે। કચવાડામાં ક્રાઇમ બ્રાન્ચની ટીમ પર ફાયરિંગ કરી દહેશત ઉભી કરનાર ગેંગનો વધુ એક આરોપી રાજસ્થાનથી ઝડપાયો। ક્રાઇમ બ્રાન્ચે ગોવર્ધનસિંહ ઉર્ફે પિન્ટુસિંહની ધરપકડ કરી, આ કેસમાં અગાઉ 4 આરોપીની ધરપકડ કરાઈ છે। 2 આરોપીઓ હજુ પણ પોલીસને હાથતાળી આપી રહ્યા છે। કચ્છના રાપરના આડેસરમાં સરકારી ગાડીની ચોરી થયાની ઘટના સામે આવી છે। રેન્જ ફોરેસ્ટ ઓફિસરની ગાડીની મોડી રાત્રે તસ્કરી થઈ આડેસર પોલીસ મથકે ચોરી ફરિયાદ નોંધી, આ મામલે વધુ તપાસ હાથ ધરાઈ છે। નર્મદાના સ્વામી દયાનંદ સરસ્વતી આશ્રમમાં બાળકીનું શારીરિક શોષણ થયાની ઘટના સામે આવી। આશ્રમ શાળામાં આચાર્યએ બાળકીનું શારીરિક શોષણ કર્યું। ઘટનાની જાણ થતાં એક અજાણ્યા વ્યક્તિએ મહિલા અભયમ હેલ્પલાઇનને જાણ કરી, જાણ કરાતા તપાસ અધિકારી ઘટનાસ્થળે પહોંચ્યા અને બાળકીના નિવેદન નોંધ્યા હતા। સરકારી નોકરીઓ માટે ઉપયોગી સીસીસી પ્રમાણપત્ર બોગસ રીતે બનાવવાના કૌભાંડનો પર્દાફાશ પાણીગેટ પોલીસે કર્યો। સર્વેલન્સ સ્કવોડને મળેલી બાતમીના આધારે ડમી ગ્રાહક મોકલી સીસીસીનું સર્ટિફિકેટ બનાવી આપનાર 2 આરોપીને પોલીસે ઝડપી પાડ્યા છે। વડોદરાની એમએસ યુનિવર્સિટી સાથે વધુ એક વિવાદ જોડાયો છે, જોકે આ વિવાદો વધુ ન વગરે તે માટે હવે યુનિવર્સિટીની ફરિયાદોનું પ્રાઇમ મિનિસ્ટર ઓફિસ દ્વારા સીધું જ મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે। વાત કંઈક એમ છે કે યુનિવર્સિટીમાં પંખા ન ચાલતા હોવાથી એડમિશન આપવામાં સગાવાત ચાલી રહ્યો હોવાની 30 જેટલી ઓનલાઈન ફરિયાદ કરવામાં આવી છે। તાપી જિલ્લાના વ્યારાની શાન ગણાતો ગાયકવાડ રાજાના સમયનો ઐતિહાસિક ગણાતો કિલ્લાની હાલત જર્જરિત બની છે। છેલ્લા કેટલાય સમયથી તેની સારસંભાળ ન લેવાતા કિલ્લો ખંડેર હાલતમાં પડ્યો છે। 1700 વર્ષ જૂનો આ કિલ્લો જોવા દૂર દૂરથી પર્યટકો પણ આવતા, પરંતુ સમયસર સમારકામ ન થતાં હવે પર્યટકોની સંખ્યામાં ઘટાડો થઈ ગયો છે। વાયબ્રન્ટ સમિટ અંતર્ગત વિદેશી ઉદ્યોગપતિઓ ગુજરાતમાં વધુ રોકાણ કરે તે માટે સરકારે કમર કસી છે અને એક ડેલિગેશનને વિદેશ પ્રવાસે મોકલવાનો નિર્ણય લેવાયો છે। આ નિર્ણય મુજબ પાણી પુરવઠા વિભાગના અગ્રસચિવ જેપી ગુપ્તાના વડપણ હેઠળ 12 સભ્યોનું ડેલિગેશન વિદેશ પ્રવાસે જશે। આ ડેલિગેશન 4 થી 15 સપ્ટેમ્બર દરમિયાન દક્ષિણ આફ્રિકા, તાંઝાનિયા, કેન્યા સહિતના દેશોના પ્રવાસે જશે। રાજકોટ જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં સ્ટેના મામલે વિવાદ વધુ વકર્યો છે। કોંગ્રેસ દ્વારા સ્ટે સામે હવે હાઈકોર્ટમાં કાનૂની લડત લડવાના મંડાણ કરાયા છે।
જિલ્લા પંચાયતના સભ્ય અને પૂર્વ કારોબારી ચેરમેન અર્જુન ખાઢરિયાએ આક્ષેપ કર્યો છે કે સામાન્ય સભા 10:30 વાગે શરૂ થઈ હતી, જ્યારે ડીડીઓને 11 વાગ્યાના 3 મિનિટે ઈમેલથી જાણ કરવામાં આવી છે. એટલું જ નહીં, ડીડીઓ સામાન્ય સભા શરૂ થઈ છતાં પણ ગેરબંધારણીય રીતે સભા છોડીને નીકળી ગયા હતા. તો ભાવનગરમાં પણ મેળાની શરૂઆત થઈ, પરંતુ મેઘરાજાનું આગમન થઈ જતા મેળો માણવા આવતા લોકોમાં નિરાશા જોવા મળી. મેળાની તમામ રાઇડ્સ બંધ રાખવામાં આવી. મેળામાં લોકોની પણ પાંખી હાજરી જોવા મળી. રાઇડ્સ બંધ રહેતા મેળા પ્રેમીઓને નિરાશ થઈ ઘરે પરત ફરવું પડ્યું, ત્યારે લોકો આશા રાખી રહ્યા છે કે હવે વરસાદ ના વરસે તો મેળાની મજા માણી શકાય. રાજકોટમાં લોકમેળાનો પ્રારંભ થઈ ચૂક્યો છે. પ્રથમ દિવસે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો. નાનીરાથી લઈ મોટેરા સૌ કોઈ માણી રહ્યા છે મેળાની મોજ. વરસાદના કારણે મેળામાં ઓછી ભીડ જોવા મળી રહી છે. રાજકોટમાં મેળાની મજા લેવા માટે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે લોકો, ત્યારે અવનવી રાઇડ્સ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની છે. અહીંયા નાના ભૂલકાઓથી લઈ મોટેરાઓ માટે અલગ અલગ પ્રકારની રાઇડ્સ ઉભી કરવામાં આવી છે, તો લોકો પણ આ રાઇડ્સની મજા માણી રહ્યા છે. મેળામાં નાસ્તાના સ્ટોલ પણ ઉભા કરાયા છે. રાજકોટમાં 5 દિવસના મેળાની શરૂઆત થઈ ચૂકી છે અને મેળામાં મોટી જનમેદ બી ઉમટી પડી છે, તો મેળામાં સુરક્ષા વ્યવસ્થા પણ સઘન ગોઠવી દેવામાં આવી છે. પોલીસનો ચાંપતો બંદોબસ્ત ચારે તરફ ગોઠવવામાં આવ્યો છે. તો આ હતા અત્યાર સુધીના તમામ ખાસ સમાચારો. વધુ સમાચારો અને અપડેટ માટે જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે. આ ઉપરાંત સોશિયલ મીડિયા થકી પણ આપ ન્યૂઝ 18 ગુજરાતી સાથે જોડાયેલા રહી શકો છો. લોગ ઓન કરી શકો છો www.news18gujarati.com પર. રજા આપશો. નમસ્કાર.